શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય અંગ્રેજી, વિષયાંક લિટલ સ્ટેપ 30 40 50, એમાં રાઇમ્સ અને સ્ટોરી બે એક્ટિવિટી છે, હું તમને તેના વિશે સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આપનું પાઠ્યપુસ્તક ખોલશો અંગ્રેજી પાઠ્યપુસ્તક પાના નંબર 18 ઉપર. રાઇમ એટલે કવિતા. શેરિંગ સ્વીટ્સ, તો હું શેરિંગ સ્વીટ કવિતા વિશે તમને સમજાવીશ. વન એન્ડ વન મેક ટુ, એક અને એક બે થાય. વન ઇચ ફોર મી એન્ડ યુ, એક એક મારા માટે અને એક એક તારા માટે. ટુ એન્ડ ટુ મેક ફોર, બે અને બે ચાર થાય. વન ઇચ એન્ડ સ્ટીલ ટુ મોર, એક એક અને હજી પણ બે વધારે. થ્રી એન્ડ થ્રી મેક સિક્સ, ત્રણ અને ત્રણ છ થાય. બિગ લોલીપોપ્સ ઓન સ્ટીક, લાકડીઓ પર મોટા લોલીપોપ. બિગ એટલે મોટું અને સ્ટિક્સ એટલે લાકડી, ઓન એટલે પર. ફોર એન્ડ ફોર મેક એટ, ચાર અને ચાર આઠ થાય. જલેબીસ એન્ડ બરફીસ ઓન ધ પ્લેટ, થાળીમાં જલેબી અને બરફી. પ્લેટ એટલે થાળી અથવા ડીશ. ફાઇવ એન્ડ ફાઇવ મેક ટેન, પાંચ અને પાંચ દસ થાય. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન, ચાલો તે બધાને ફરીથી ગણીએ. તો આમાં એકથી દસના સ્પેલિંગ આપેલા છે અને એકથી દસ આંકડાઓ વિશે સમજાવવામાં આવ્યું છે. આવી રીતે કવિતા આપણે સમજીએ એટલે તમને એકથી દસના સ્પેલિંગ મોઢે આવડી જાય. પહેલી લીટી એમ સમજાવે છે કે એકને એક બે થાય, અને બે એમાંથી એક તારા માટે ને એક મારા માટે. બે ને બે ચાર થાય, તો બે હતા ને હજી બીજા બે વધારે. પછી ત્રણ અને ત્રણ છ થાય. ફોર અને ફોર એટ, તો એમ કે ચાર ને ચાર આઠ થાય. અને પાંચ ને પાંચ દસ થાય. આવી રીતે એકથી દસના સ્પેલિંગ આપેલા છે. તો તમારે આ કવિતા તમારા ઘરે ગાવાની છે. હવે એક્ટિવિટી બે. એક્ટિવિટી બેમાં સ્ટોરી છે. સ્ટોરી એટલે વાર્તા. ધ ક્લાસ ગોસ ફોર એ પિકનિક, તો વિદ્યાર્થીઓ પિકનિકમાં અથવા પ્રવાસમાં જાય છે. ગોઝ એટલે જવું, પિકનિક એટલે પ્રવાસ, અને ક્લાસ એટલે વર્ગ. તો ચાલો હું તમને તે સમજાવીશ. લેટ્સ ગો ફોર એ પિકનિક, ચાલો આપણે પ્રવાસમાં જઈએ. લેટ્સ એટલે ચાલો, અને ગો એટલે જવું, અને પિકનિક એટલે પ્રવાસ. યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક, હા અમારે પણ પ્રવાસમાં જવું છે. યસ એટલે હા, વી એટલે અમે અથવા અમારે, વોન્ટ એટલે જવું, અમારે પ્રવાસમાં જવું છે. કેન વી ગો ફોર એ પિકનિક પ્લીઝ, અમને પ્રવાસ પર લઈ જઈ શકીએ પ્લીઝ. કેન વી ગો ફોર એ પિકનિક એટલે પૂછે છે કે શું અમે પ્રવાસમાં જઈ શકીએ. પ્લીઝ ટીચર, લેટ્સ ગો ફોર એ પિકનિક. પ્લીઝ બહેન, ચાલો ને આપણે પ્રવાસમાં જઈએ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ટીચર એટલે ટીચર. લેટ્સ ગો ફોર એ પિકનિક, લેટ્સ ગો એટલે જાઓ અને પિકનિક એટલે પ્રવાસ. એટલે વિદ્યાર્થીઓ કહે છે કે હાલો ને આપણે પ્રવાસમાં જઈએ ટીચર, મહેરબાની કરીને અમને લઈ જાઓ ને. ઓકે લેટ્સ ગો, તો ટીચર કહે છે હા સારું ચાલો આપણે જઈએ. સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ફાઇવ ડિસાઇડેડ ટુ ગો ફોર એ પિકનિક, આમ પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ પ્રવાસમાં જવાનો નિર્ણય લે છે. ચિલ્ડ્રન એટલે બાળકો અથવા વિદ્યાર્થીઓ, ક્લાસ એટલે ક્લાસ અથવા વર્ગ, ફાઇવ એટલે પાંચ, ડિસાઇડેડ એટલે નિર્ણય લેવો અથવા નક્કી કરો.
પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ પ્રવાસમાં જવાનો નિર્ણય કરે છે. They took a bus and went to સુંદરવન. તેઓ બસમાં સુંદરવન ગયા. તે એટલે તેઓ, ટુક એટલે જાવું, બસ એટલે બસ. તેઓ સુંદરવન નામની જગ્યા હતી ને ત્યાં પ્રવાસમાં ગયા, તેઓ બસમાં બેસીને ગયા. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. આ સુંદરવન રહ્યું ને એ પ્રવાસનું એક સ્થળ હતું, પણ જંગલની અંદર હતું. સ્પોટ એટલે જગ્યા અને જંગલ એટલે જંગલ. એટલે આ ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. તો તે જંગલમાં ફરવા માટેનું એક સ્થળ હતું. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ. પછી તેઓ બધા બસમાંથી નીચે ઉતરી ગયા. ઓલ એટલે બધા, ધેમ એટલે તેઓ, ગોટ ડાઉન એટલે ઉતરવું. તેઓ બસમાંથી બધા નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ ધ જંગલ. તેઓએ જંગલ તરફ ચાલવાનું શરૂ કરી દીધું. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, વોક એટલે ચાલવું, ટુવર્ડ એટલે તરફ. તેઓએ જંગલ તરફ ચાલવાનું શરૂ કરી દીધું. સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. સડનલી એટલે અચાનક જ, સ્ટાર્ટેડ એટલે શરૂ થવું, અને રેનિંગ એટલે વરસાદ વરસવો. તેઓ જંગલમાં ચાલી રહ્યા હતા ત્યાં અચાનક જ વરસાદ આવવા માંડ્યો. ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેઓએ તેમની સામે એક મકાન જોયું. ધે એટલે તેઓ અથવા તેમણે, સો એટલે જોવું, બિલ્ડિંગ એટલે મકાન. તેમની સામે એક મકાન હતું. તેમની ચાલીને જતા હતા ને ત્યાં અચાનક જ વરસાદ આવવા માંડ્યો, તો તેને સામે એક મકાન જોયું. તે સામે મકાન છે. ધે રેન ટુવર્ડ ઇટ. તેઓ તેમની તરફ દોડ્યા. ટુવર્ડ એટલે તરફ, અને રેન એટલે દોડવું, ધે એટલે તેઓ. એટલે વરસાદ ચાલતો હતો અને તેમને સામે મકાન જોયું, એટલે એ લોકો બધા વિદ્યાર્થી અને તેમના ટીચર બધા મકાન બાજુ દોડવા લાગ્યા. ધ ડોર વોઝ ઓપન. ડોર એટલે બહારનું, અને ઓપન એટલે ખુલ્લું અથવા ઉઘાડું. તો દરવાજો અથવા બહારનું ખુલ્લું હતું. ધે એન્ટર્ડ. એન્ટર એટલે પ્રવેશ કરવો. તેઓ બધા ઘરની અંદર પ્રવેશ કર્યા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, અને ડર્ટી એટલે ગંદુ. તે ખૂબ જ ગંદુ ઘર હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. તેમને અંદર કોઈને જોયા નહીં. કુડ નોટ એટલે નથી. તેમણે અંદર કોઈને જોયા નહીં. એની બડી એટલે કોઈ પણ, ઇનસાઇડ એટલે અંદર. એટલે ઘરની અંદર એમને કોઈને જોયા નહીં. ઘર પણ એટલું ગંદુ હતું ને ઘરની અંદર પણ કોઈ હતું નહીં. ધે શાઉટેડ એટલે શાઉટ એટલે શાઉટેડ એટલે બૂમ પાડ્યું. તેમણે બૂમ પાડી. ઘરની અંદર કોઈ હતું જ નહીં, બૂમ પાડે તો કોઈ જવાબ આપે નહીં. હેલો એની બડી હિયર. હેલો એની બડી હિયર. હેલો અંદર કોઈ છે. બીજી વાર પૂછે છે. હેલો એની બડી ધેર. અંદર કોઈ છે. એ અંદર કોઈ હતું નહીં તો આપણે સ્વાભાવિક છે, કોકના ઘરમાં જાય, અજાણી જગ્યાએ ગયા હોય, ઘર ખુલ્લું હોય તો આપણે એવી રીતે કોઈના ઘરમાં જઈએ નહીં. એટલે આપણે બૂમ પાડી કે અંદર કોઈ છે, અંદર કોઈ છે, પણ અંદર કોઈ હતું જ નહીં. ઇટ્સ રેનિંગ, કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ. રેનિંગ એટલે વરસાદ વરસવો, અને સ્ટે એટલે રહેવું, અને સમ ટાઈમ એટલે થોડા સમય માટે. તો વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકે પૂછ્યું કે વરસાદ વરસી રહ્યો છે, અમે થોડા સમય માટે અહીંયા મકાનમાં રહી શકીએ. યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર. યસ એટલે હા, આઈ થિંક એટલે વિચારો અથવા લાગે છે, નો બડી એટલે કોઈ નથી. એટલે હા, મને એવું લાગે છે કે અંદર કોઈ છે નહીં. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. ચાલો તો આપણે થોડા સમય માટે અહીંયા રહીએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી.
પણ મેડમ ઘર કેટલું ગંદુ છે, વિદ્યાર્થીઓ એમ કહે છે, આ ટીચર એમ કહે છે કે અંદર કોઈ છે નહીં, પણ હાલો આપણે અંદર જઈએ ને વરસાદ બંધ થાય ત્યાં સુધી આપણે આ મકાનમાં રહીએ. પણ વિદ્યાર્થીઓ કહે છે ટીચર ટીચર ઘર તો જુઓ કેટલું ગંદુ છે. પછી લેટ્સ ક્લીન ઇટ, ક્લીન એટલે સાફ કરો, એટલે ટીચર કહે છે ચાલો આપણે તેને સાફ કરીએ. ટીચર અને વિદ્યાર્થીઓ વિચારે છે ચાલો આપણે મકાન સાફ કરી નાખીએ, ઘર આટલું ગંદુ છે તો આપણે તેની સફાઈ કરી નાખીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન, તો ફોર એટલે ચાર જણા અને કિચન એટલે રસોડું, તો ટીચર એમ કહે છે કે તમે ચાર જણા રસોડામાં જાઓ અને રસોડાની સફાઈ કરો. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ, પછી ટીચર એમ કહે છે કે તમે ચાર જણા આ મોટા રૂમની સફાઈ કરો. બિગ રૂમ એટલે મોટો રૂમ, બિગ એટલે મોટું અને રૂમ એટલે રૂમ. મિસ ગોરી સેડ સ્વીપ ધ ફ્લોર પપ્પી, મિસ ગોરી કહે છે કે નીચે સાવરણીથી કોણ વાળશે. સ્વીપ એટલે વાળવું અને ફ્લોર એટલે ભોંયતળિયું, એટલે નીચે સાવરણીથી કોણ વાળશે મિસ ગોરી એમ પૂછે છે. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, તો પપ્પી કહે છે કે હું સાવરણીથી નીચેનું ભોંયતળિયું વાળી નાખીશ. પપ્પી સ્વીપ ધ ફ્લોર, પપ્પીએ વાળવાનું ચાલુ કર્યું. ધસ ધઈ ક્લીન ધ રૂમ, આમ તેમણે આખો ઓરડો સાફ કરી નાખ્યો. હવે આથી આગળ હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ.